जिस प्रकार से पूरे गुजरात राज्य का सर्वे करते हुए निकलना चाहता हूँ। मेरी गुजरात यात्रा जहाँ पर मेरे साथ होने की मेरी गई वृत्ति, हम 3250 किलोमीटर का अंतर शुरू कर चुके हैं और हमारा पहला पड़ाव उमरगा रहा है। और मेरा पहला पड़ाव जिस शहर में रहा है वहाँ जो मुझे अनुभव हुआ है, मुझे यहाँ पर हमारे लिए जो यंगस्टर्स मिले हैं, मुझे पूरी तरह से विश्वास है कि इस यात्रा में मुझे बहुत कुछ मिलेगा और इस यात्रा को जब मैं पूर्ण कर लूंगा बाद में मेरे पास जो कुछ भी होगा वह आप सबके लिए होगा। तो ये छोटी सी फिल्म बच्चों के लिए बनी है, युवाओं के लिए बनी है, महिलाओं के लिए बनी है। इसमें कहीं किसी को कुछ भी समझाने का प्रयास नहीं किया गया है, बस कौन क्या देखता है, कौन क्या सुनता है, कौन क्या समझता है, यही जानने के लिए ये फिल्म बनी है। आई होप कोई स्टार्ट करे, उसके बाद कुछ ऑर्डरिंग जो फिल्म दिखाई है, फर्स्ट जो दिखाया जो गाँव की लाइफ थी, सर बैठकर की बात करें मुझे थोड़ा अनकम्फर्टेबल फील हो जाता है जब मुझे सुनने वाला खराब हो जाता है। जी, गाँव की लाइफ बताई आपने, उनमें मेनली बच्चे थे, हाउ दे प्ले, हाउ दे जो भी था गाँव का लाइफ था। सेकंड फिल्म जो आपने बताई दैट वॉज अबाउट रेलवे, द ट्रैक इज गोइंग ऑन गोइंग ऑन, आई थिंक इट वॉज अवर लाइफ, लाइफ इज गोइंग ऑन प्रोबेबली। और एक जो दिखाई आपने अच्छे अच्छे जो टिक क्या होते हैं लोगों में, फिर महान व्यक्ति हैं उन लोगों के बारे में आपने दिखाया, तो पर्पज क्या है एक्चुअली में इसको ये दिखाने का? जैसे अलग अलग ये है, जैसे कि लाइक हार्डशिप ऑफ विलेजेस आपने बताया, सेकेंडली द लाइफ इज गोइंग ऑन, थर्डली आई थिंक वी शुड टेक सम इंस्पिरेशन फ्रॉम द ग्रेट मैन, ग्रेट पीपल ऑफ इंडिया। तो आगे मुझे इसका पर्पज क्या है वो मेरे को जानते हैं। आपने जो सवाल पूछा है कि ये अलग अलग सब्जेक्ट की एक फिल्म के बैक टू बैक जिस प्रकार से चल रही है, तो एज ए फिल्म डायरेक्टर, एज ए फिल्म प्रोड्यूसर मेरा मकसद क्या रहा है? तो मेरा मकसद सही पूछे तो कुछ भी नहीं है। ये 5 फिल्म कहीं एक जगह पर कनेक्ट होती है या नहीं, ऐसी सोच देखने वाले के दिमाग में उठती है या नहीं, ये भी मैं जानना चाहता हूँ। महाराज जी बाकी फिल्म से जो हमें न बताई जी, कारण के तमारो हृदय जवानो समय, तमारा माटे जीवनमां अગત્યનો સમય છે, તમારે સારા તરફે ઘેર જવું જ જોઈએ અને જિંદગીની અંદર કદી કંઈક સારી વસ્તુ ફાંભવાનો મોકો મળતો હોય તો તે મોકો ઝડપવાની આપણે કોઈ જરૂર નથી, જે હોય તે। મને ચર્ચાના અનુભવ આખા ગુજરાત યાત્રા દરમિયાન થયા છે, એટલે આવો અનુભવ થવો એ મારા માટે નવું નથી। તમે જે અવસ્થામાં છો એ અવસ્થામાં બેસવાનું છે, બેસા છે કે વચ્ચે કમરનો દુખાવો થઈ આવે તો પાછળવાળાના ખોળામાં ઢળી પડાશે નહીં ને? સારું, જો આ રૂમ વધારે અંધારો થઈ શક્યો હોત તો તમને ફિલ્મ જોવાની વધારે મજા આવે, પણ હવે આપણી પાસે એવી સુવિધા નથી, પણ જે છે તે આ છે અને આનાથી આપણે ચલાવી લઈએ છીએ। નામનું શહેર છે ત્યાં આવીએ છીએ, વલસાડ તમને ખબર તો છે ને કે શા માટે જાણીતું છે? હા, આપુસ કેરી અને વલસાડનો તીથલનો દરિયા કિનારો પણ એટલો જ જાણીતો છે। દોસ્તો, જિંદગીની અંદર હું ભણતો હતો, તૃપ્તિ ભણતી હતી ત્યારથી, અને અમારા લગ્ન થયા ત્યાર પછી, અમે બંને જણા એકબીજાને સમજતા થયા ત્યાર પછી, અમારા સંસારમાં બે બાળકો, કોઈને મળીએ છીએ ત્યારે આપણને એમાંથી પ્રેરણા મળે છે। બે બાબત
મારી દ્રષ્ટિએ મને અનુભવે એવું લાગ્યું છે કે પરિવર્તન અને પ્રેરણા એ સતત આપણી આજુબાજુ તમે બહુ અતિશય અગત્યના કામે કોઈ અધિકારીને મળવા જતા હોય એ જો બધા કયું બટન તૂટી જાય ને હે અને આ પહેલું બટન તૂટી જાય ત્યારે પછી આપણે સાહેબ જો જઈને શું કરીએ સાચી ગાડી ઉભા હોય ત્યારે ખબર પડે કે આવડો અંક 5 પૈસાના બટનની વેલ્યુ શું છે એનું મૂલ્ય શું છે આવડો બટન આપણી ઈચ્છા ખાતરી રાખે કારણ કે પણ આપણે એ બટન જયારે સાથે ગડપડવું પડ્યું હોય ત્યારે નેકડા નેકડા લઈને અંદર રહીએ છીએ એવું અમુક બટન આપણી કરોડ રૂપિયાની આપણને હચવાનું કામ કરે છે હા કે ના આપણને એ બટનની કિંમત છે હવે ઘરમાં ક્યાંય બટન પડેલું દેખાય તો શું કરશો હાથરીને મૂકી દેજો બરાબર ને આ જીવડાંકા બટનની અંદર તાકાત છે તમારી કરોડ રૂપિયાની કિંમતને આપણને હચવવાની માની લો તો હું રિક્ષા વાળો છું માની લો ધારણા કરો તો હું રિક્ષા વાળો છું અહીંયા 12 મિનિટ રિક્ષા લઈને હું ઉભો છું અને તમારે ધરમપુર જવું છે મારી રિક્ષામાં બેસતા પહેલા તમે મને શું પૂછશો શું પૂછશો આ રિક્ષા કેવા જાય છે તો ઉભો છું ભાઈ કઈ નથી જોતો ને જવ જવાની ને તો ઉભો છું હું કઈ નથી જોતો પછી આ રિક્ષા ક્યાં જવાની છે શું કે છે ત્યાં જશે મારો જવાબ કરો ને હા તો હવે શું ધરમપુર જવાની છે હા શું ધરમપુર જવાની છે તારી ઈચ્છા હોય તો જાય પણ ખરી હવે જો આટલી બધી વાત લાંબી કેટલી કરી નાખી આપણે એક મામૂલી વાત છે પણ આપણને સવાલ પૂછતા નથી આવડતું એટલે આ સિંગલ જેવી લાંબી લાંબી થાય છે એના કરતા ચોખ્ખે ચોખ્ખું પૂછી લેવાનું એ ભાઈ કાકા આપણે પણ રસ્તા જવું છે મૂકી જાતો આપણે શું કરવું છે એ નક્કી કરો એને ગમે તે કરવું હોય બરાબર સવાલ કેવો પૂછવો આપણે શું કરવું છે મારે ધરમપુર 3 રસ્તા જવું છે મૂકી જશો કે હા કેટલો રૂપિયા લેશો ચોખ્ખી વાત ને રૂપિયા લાવવા પડે ને ખબરમાં જવું છે લઈ જતો એ તો જવું છે અવના ચાલે અવના ચાલે સવાલ પૂછતા વળવું જોઈએ આપણે શું જાણવું છે આપણે શું પૂછવું છે આપણને કઈ જાણકારીની જરૂર છે એ આપણે જાણવું જોઈએ અત્યારે ભાઈ તમારે ઘરે જમવાની ઈચ્છા રાખે છે ચલો આજે સાંજે હું તમારા માંથી કોઈ એક ને ઘરે જમવા દઈશ નક્કી કરવાનું કારણ કોને ઘરે જમવાનું તો ચાલે એમ છે ચલો બધાની આંખો બદલાઈ એ છેલ્લે પેલો ભાઈ હાથ ઉઠો કર ચાલ મારે ઘરે આવે ચાલ તારા ઘરે હું જમવા માટે આવીશ મારી સામે તો જરૂર તમારે શું જમાડી હવે તે કહે છે કે મમ્મીને દુખવું પડે કે મને દુખવું પડે એટલે તમે શું જમશો એવું ને આપણા ઘરે કોફી ન હોય મહેમાન આવે છે અને ઘરમાં કોફી નથી આપણને ખબર છે છતાં આપણે કેમ મહેમાનને પૂછીએ છીએ કે શું લેશો ચા કે કોફી એટલે આપણને ખબર છે કોફી નથી અને મહેમાન કે હા હું કોફી પી તો કોણ હલવાઈ જાય તમારે પડે છે મારી વાતમાં આપણી પાસે શું છે એની જ વાત કરવાની આજથી લઈ અને આખી જિંદગી સુધી તો હું એવું ગેરંટી સાથે કહું છું કે તમારી જિંદગીમાં તમે પ્રગતિ કરશો શા માટે કારણ કે તમારી પાસે છે જો જે બસમાંથી ઉતરતી વખતે કાકાની થેલી તમે ઉચકી લો અને કાકાને ઉતરીને થેલી આપો તો કરતા તમને એવું કામ કરીને આનંદ થાય કરો થાય અને કાકા પણ પૂછશે દીકરા તો શામાં ભણ્યો કે તમે કહેશો કે હું આદર્શ શાળામાં ભણી અને હવે વિલહાટ કોલેજ કરવા આવું કોલેજ પૂરી કરે ને એટલે લે આ કાર્ડમાં હું તને આપું છું નોકરીની જરૂર પડે ત્યારે આવી આવું એ થાય આવું એ કોને ખબર આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ કોઈ ફેક્ટરીનો માલિક હોય હા કે ના પૂછવામાં શું જાય છે આપણું લાઈન ઉડાઈ ચણ નાખતા રહેવાનું આપણને ક્યાં ખબર છે કે કબૂતર આવીને ચણી જશે દરેક વ્યક્તિ સાથે કનેક્ટ કરો આપણી જાતને ખબર દિશા કે બહાર હો તો તમે બહાર રહી જશો બરોબર ને પણ આપણે હંમેશા કવરેજ વિસ્તારની અંદર રહેવાનું બરોબર ને અને આપણા કરતા વધારે હોશિયાર આપણા કરતા વધારે પ્રભાવિત કરનારા લોકોના સંપર્કમાં રહેવાનું તો હું વિશ્વાસ સાથે માનું છું કે તમને તમારી જિંદગીમાં પ્રગતિ કરતા કોઈ રૂટી નહીં શકે
એના માંથી કોઈએ મને કઈ સવાલ પૂછવો છે કે બહુ શરમ આવે છે આ બધા ઢોકરાઓ જણાવે પછી પૂછવાના છો ખબર નથી મેં બહુ જગ્યાએ તપાસ કરી અહીંયા ધરમપુરના બજારમાં કે ભાઈ શરમ ક્યાં મળે છે જરા ઘટના બતાવો ને પણ બધા કીધું ખરાબ થઈ ગઈ છે મેં કીધું કેમ ખરાબ થઈ ગઈ છે કે બધા હાલ પીવાથી સુરવા લઈ ગયા હાચું કીધું ને દુકાન વાળા બધી શરમ અહીંયા ખરીદીને તમે લાગી દીધું એટલે મને ટીપો એ ના બધું એવું ને એટલે જો બે શરમ લફટ થઈને તમારી ગાડી વાંધો જોઈએ સરસ ચાલો તો મને એવું લાગે છે કે આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ તમારામાંથી જો કોઈને એમ થતું હોય કે મારી સાથે વાતચીત કરવી છે મારી સાથે દોસ્તી કરવી છે તો આ આંટી છે એનું નામ તુલસીબેન છે એમની પાસે એક નોટબુક છે એ નોટબુકની અંદર તમારું નામ તમારો ટેલિફોન નંબર એ બે વસ્તુ એની ના લખાવી દેજો વ્યક્તિ પર વ્યક્તિની ઓળખ છે એટલે બંને શબ્દોને પહેલા પર સમજી લઈએ તમે શું સમજો છો એ પહેલા મને કહો પછી હું શું સમજુ છું એ હું તમને કહું કેટલીક વાર વ્યક્તિનું વ્યક્તિત્વ વ્યક્તિને અનુરૂપ થતું નથી એટલે આપણે પહેલા એમ નથી કહીએ વ્યક્તિ એટલે કોણ વ્યક્તિ એટલે કોઈ બી હું ભગવાન કોઈ બી હોઈ શકે વ્યક્તિ તરીકે ત્યાં કયા સુધી દરોગે ભગવાનને લઈને ભગવાનને આપણે વ્યક્તિમાં ગણી શકીએ પહેલામાં પહેલી વસ્તુ ત્યાંથી શરૂઆત કરીએ આપણે કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ લોકો વ્યક્તિ અને ભગવાન 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 એ ભગવાન જ છે પણ આ તો આપણે લીધો દ્રષ્ટાંત તરીકે લીધો ના આપણે જો વૈજ્ઞાનિક જમાનામાં જીવીએ છીએ તમે લોકો બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનના વિદ્યાર્થીઓ છો અને તમે લોકો વિજ્ઞાનની સામાન્ય લોકો કરતા વધારે નજીક છો હા કે ના હું તને સમજવાનો અડધો પ્રયત્ન કરી જ ના શકું હું તને પૂરેપૂરો સાંભળું હું તને પૂરેપૂરો ધ્યાનથી સાંભળું મારા મગજમાં કાન દ્વારા થઈ કહેલી વાત અંદર જાય અને મારી સંપૂર્ણ શક્તિ લાગે છે કામે કે મારે હવે તને સમજવાનો છે તારા મનની અંદર સવાલ છે કે વ્યક્તિ અને વ્યક્તિત્વ એ સવાલ મારા દિમાગમાં ટ્રાન્સફર થયો કેવી રીતે કન્વેન્શનલ કમ્યુનિકેશનથી તું બોલ્યો મેં સાંભળ્યું એ જ સાંભળ્યું જે તું બોલ્યો ઘણી વખત એવું પણ થાય છે કે જે બોલવામાં આવે છે લાગે છે કે એ સાંભળે છે પણ એ ભરતું જ સાંભળતો હોય છે બને છે એવું મમ્મીએ કહ્યું કે તું 1/2 કિલો ટામેટા અને 1/4 કિલો બટાકા લાવજે અને આપણે શું લઈને જઈએ છીએ આઈ ડોન્ટ નો એટલે હું ગુલાબો કરવા માંગતો નથી બરાબર છે મમ્મીને એવું થાય કે હા મારી છોકરી કે મારો દીકરો તો ગ્રેજ્યુએટ છે ને એની એક વખત કહી દઈએ એટલે એને સમજાઈ જાય પણ આ સમજવાની વાત જે છે ને એ મને 52 વર્ષ એ સમજાઈ નથી ધારો કે હું બસ સ્ટેન્ડ પર આવી હું કહે દીકરીના યુવાનો જરા ઉભા રહ્યો મારા તમને મારી વાત કરી છું ઉભરે કોઈ ના ઉભરે પણ હું એમ કહું ભાઈ મારે છેલ્લા લોકોને 1 કલાકની ફિલ્મ બતાવી છું તો આવી રીતે બેસી જાઓ ને બધા તમે બેસી જાઓ આણું બંધ કરી દો પછી તમે ના જવાનો છો કેવી રીતેનો જવાબ થઈ છે ને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું કેવી રીતે આ લોકોને વાત કરીશ મારા અનુભવની વાત મારા લોકોને કરવી છે તમે તૈયાર હો પણ ખરા મારી વાત સાંભળવા અથવા તમારી તૈયારી ન પણ હોય અને શરૂઆત મારી એવી રીતે કરવાની કે તમારી તૈયારી ન હોય તમારી તૈયારી ન હોય તો મારે તમને તૈયાર કરવાના છે એ તૈયાર હું કેવી રીતે કરીશ આજની યુવા શક્તિને એટ્રેક્ટ કેવી રીતે કરાવી એ મારી રીતનો ભાગ બનવા જોઈએ તમે લોકો શેનાથી આકર્ષિત થાવ ફિલ્મથી એ ફિલ્મ લઈને આવી હોય તો તમે આકર્ષિત થાય ને હવે આપણે મુદ્દાની વાત તો હવે કરીએ છીએ પ્રોબ્લેમની ડિસિઝની આન્સર એ મારી મેથડ થઈ મારી ટેકનિક થઈ મારી સ્ટ્રેટેજી થઈ એવી રીતે હું બીસીએનો કોર્સ ચીખલીથી કરવા તો જઈ રહ્યો છું અને આવતા વર્ષે હું સર્ટિફિકેટ પણ મેળવી લઈશ પણ મને નોકરી ક્યાં મળશે જે કંપનીમાં નોકરી મળશે એ કંપની વિશે આજે હું શું જાણું છું હું શું નથી જાણતો અને મારે શા માટે જાણવું જોઈએ આટલા સવાલના જવાબ તમારી પાસે ઓન પેપર બ્લેક એન્ડ વ્હાઈટમાં પ્રિન્ટઆઉટ સાથે તૈયાર હોય અને કોશિકા નીચે માથા નીચે મૂકીને સુઈ જતા હો તો હું ગેરંટી સાથે કહું છું એ કંપનીમાં તમને નોકરી મળશે એવી રીતે જાણવું હોય તો પૂછવું પડે મેં મારી જિંદગીની અંદર કદી પણ છાપવામાં આવેલી જાહેર ઓફરને રિસ્પોન્ડ કરીને નોકરી નથી મેળવી મેં નક્કી કર્યું છે કે મારા કંપનીમાં નોકરી કરવી છે માય એમ્પ્લોયર હેઝ નોટ ચોઝન મી
આઈ હેવ ચોઝન માય એમ્પ્લોયર. મને નોકરી કોને આપવાની છે એ હું નક્કી કરું છું. જેને નોકરી આપવાની છે એ નક્કી નથી કરતા. કેમ્પસ ઇન્ટરવ્યુમાં હું ત્રણ જગ્યાએ સિલેક્ટ થયો હોવા છતાં તો એ ત્રણે ત્રણ કંપનીને રિજેક્ટ કરી હતી. એટલે સોરી, મારે તમારે નથી આવું કામ કરવા એવું મેં કહ્યું હતું. આની અંદર કદાચ ત્યાં તમને અભિમાન જેવું લાગતું હોય આ મારા શબ્દોમાં, એવું નથી. નેવિગેશન શબ્દથી તમે સૌ વાકેફ છો, હા કે ના? તો આપણી આપણી જિંદગીને આપણે નેવિગેટ કરવાની છે. જે મનુષ્ય ચડી ના બેસાય, મારે કઈ બસમાં ક્યાં કેટલા વાગે પહોંચવું છે તે નક્કી કરીને તે બસમાં કેટલા વાગે ત્યાં પહોંચવા માટેના જ પ્રયત્ન આપણા થવા જોઈએ. આપણે બસ સ્ટેન્ડ પર ગયા અને બસ સ્ટેન્ડ જવા માટે નીકળ્યા છીએ અને બીજી મોરાની બસ આવે એટલે આપણે એમ ના વિચારે ચાલ આમાં બીજી મોરા નીકળી જવાનું, પછી તેની ટ્રેનમાં વલસાડ જઈશ. આપણી એક પરફેક્ટ સ્ટ્રેટેજી હોવી જ જોઈએ કે મારે શું કરવું છે, શા માટે કરવું છે અને કેવી રીતે કરવું છે. કારણે હું બન્યો છું તેમાંથી મારે એવા લોકો સુધી જવું જોઈએ કે જે લોકોએ હજુ કંઈક બનવાનું બાકી છે. તો હું એક પ્રવાસ કરી રહ્યો છું દોસ્ત, કે મને જેમણે જેવો બનાવ્યો છે તો હું આવો બની ગયો છું એવું કહેવા માટે મારે ક્યાંક તો જવું જોઈએ. સામાન્ય રીતે લોકો કોડાઈ કેનાલ જતા હોય છે, ઉટી જતા હોય છે, મદુરાઈ જતા હોય છે, ચેન્નાઈ જતા હોય છે, દિલ્હી જતા હોય છે, કેમ? ફરવા માટે. પણ મને એવું લાગ્યું છે કે ફરવા માટે જો સારામાં સારી જગ્યા હોય તો તે છે યુવાનોના હૃદય. અને એટલા માટે હું યુવાનોના હૃદય સુધી પહોંચવા માટે મારી પત્ની સાથે મુસાફરી કરું છું. કારણ કે નહીં તો યુવાનોના હૃદયમાં કોઈ જલ્દી ઘૂસવા ના દે, પણ ખબર પડે કે આ ભણેલો માણસ છે, બહુ વાંધો નથી આવતો. આશા રાખું છું મારા વક્તાથી તમને સંતોષ થયો છે. તો સૌથી પહેલા બધું કોઈ વ્યક્તિ પસંદ કરે કે જેની પર વિશ્વાસ મૂકવો છે. અશોકભાઈ અહીંયા આ બાજુ ઉપર અશોકભાઈની છાતી ઉપર માઇકલ જેક્સન છે. મને બહુ આનંદ થયો કે આટલા બધા અંતરિયાળ વિસ્તારની અંદર પણ આપણે માઇકલ જેક્સનથી વાકેફ છે. મને બહુ આનંદ થયો કે આપણને કોઈ એવું ના કહી શકે કે આપણે સ્થાનિક બાળકો છીએ, આપણે વૈશ્વિક જાણકારી ધરાવતા યુવાનો છે. પોતાની મમ્મીને પૂછે છે કરી, અને તે વખતે મમ્મી બહેનોને જે જવાબ આપે છે તેને આધારે બહેનોનું મન પોતાના શરીરમાં થઈ રહેલા પરિવર્તનને સમજી શકે છે. જ્યારે બાળકો કિશોરો પોતાના શરીરમાં થઈ રહેલા પરિવર્તનને સમજવા માટે પોતાના પિતા સિવાયના બીજા કોઈક વ્યક્તિનો આધાર લે છે, તે વખતે એને જે માહિતી અને જાણકારી મળે છે એ જો અધિકૃત ન હોય તો સંભવ છે કે યુવાનોના મનની અંદર શરીરની અંદર થઈ રહેલા પરિવર્તન વિશેની ગેરસમજ પેદા થઈ જાય છે. એક બાજુ ગેરસમજ છે, એક બાજુ સમજ છે. અને એટલા માટે સામાન્ય રીતે લગ્નની ઉંમરે પહોંચેલી સ્ત્રી અને પુરુષમાં એવું મેં માય કરેલા ઓબ્ઝર્વેશનના આધારે કહું છું કે સ્ત્રી વધારે સમજદાર હોય છે, પુરુષ એટલો સમજદાર હોતો નથી. હવે લગ્નની રાત્રે જેને આપણે મધુરજની કહીએ છીએ, વધારે જ માનવું એવું છે કે શરીરનો સંબંધ થવો આવશ્યક છે. પણ આ શરીરનો સંબંધ કરવો કેવી રીતે, સોમાંથી 99 લોકો નથી જાણતા હોતા. પરંતુ કળિયુગની અંદર કેટલાક માધ્યમો એવા છે કે જેને કારણે અનધિકૃત રીતે, ખોટી રીતે, જુગુપ્સા અથવા તો કેટલીક માનસિક વિકૃતિઓ પેદા થાય એવા હેતુથી એવા કેટલાક સાહિત્યો બની ચૂક્યા છે અને એ સમાજમાં ફરી રહ્યા છે. એને કોઈ અટકાવી શક્યું નથી, અટકાવી શકવાનું નથી. એવા સાહિત્યનો ઉપયોગ કરીને આ અણસમજો પુરુષ પરંતુ કંઈક અંશે આંશિક સમજદાર સ્ત્રી વચ્ચે જ્યારે શરીરના સંબંધો બંધાય છે ત્યારે એ બેમાંથી એકે જણ જાણતું નથી કે ખરેખર જેને આપણે મનુષ્ય જાતિનો જાતીય સમાગમ કહીએ છીએ એ સમાગમના પરિણામ શું આવી શકે છે. આવી વૈજ્ઞાનિક સમજ
કેળવ્યા વગર જયારે સમાગમ થાય છે અને એમાંથી બાળકો થાય છે ત્યારે એ બે વચ્ચે તે સમય માત્ર ને માત્ર આકર્ષણ છે, પ્રેમ નથી. આ સમાગમને કારણે થયેલા ગર્ભાધાનને કારણે પેદા થયેલા બાળકને કારણે હવે આ બંને વ્યક્તિઓ પતિ પત્નીમાંથી માતા પિતા બની જાય છે. બાળક આવી ગયું છે ઘરમાં. લગ્નના પહેલા ત્રણ વર્ષ દરમિયાન જાતીય આકર્ષણ સિવાય કશું જ નથી. જાતીય આકર્ષણને કારણે થતા શરીરના સમાગમ દ્વારા રજોત્પત્તિના સિદ્ધાંતથી બાળકો એક યા બે થયા. એ બાળકો ઉપરની બંને જણનું ધ્યાન કેન્દ્રિત થયું. જ્યાં સુધી બાળકો ન હતા ત્યાં સુધી પેલીને પેલામાં ઋતિક રોશન દેખાતો હોય અને પેલાને પેલીમાં કરીના કપૂર દેખાતી હોય. બાળકો થયા પછી એ બંનેનું ધ્યાન બાળકો ઉપર જાય છે અને એ બંને વચ્ચે એક મિત્રતાનો અહેસાસ કેળવાય છે કે આપણે બંને જણાએ સાથે મળીને આપણા બાળકોને તો પહેલા કરી લીધા છે પણ હવે આપણે એનું ધ્યાન રાખવાનું છે, એમને ભણાવવાના છે, એમને ઉછેરવાના છે, એમનું રક્ષણ કરવાનું છે. અને એ જવાબદારીનો અહેસાસ જ્યારે થાય છે ત્યારે પુરુષને કરીના કપૂર નથી દેખાતી પણ એના બાળકો દેખાય છે અને એની વાતચીતમાં ફેરફાર થાય છે કે તું ઢીંગલી માટે આવું કેમ નથી બનાવતી, તું ઢીંગલીને આવું કેમ પહેરાવતી નથી. ને એની સામે પેલી પણ જવાબ એવો જ આવે છે. પહેલા એવું કહેતી કે તું મારા માટે બુટ્ટી કેમ ના લાવ્યો, પણ હવે એ એવું કહે છે કે તું ઢીંગલા માટે નવું પેન્ટ અને નવી સાયકલ કેમ ના લાવ્યો. મતલબમાં એ લોકો બંને જણની લડવા ઝઘડવાની ક્રિયા એમના બાળકોની આજુબાજુ થઈ જાય છે. જાતીય આકર્ષણ, શારીરિક આકર્ષણ, એમાંથી હવે સંયુક્ત જવાબદારી તરફ એ લોકોની વિચારધારા બદલાય છે. જે સંયુક્ત વિચારધારા એ લોકોની હવે કેળવાય છે બાળકોના ઉછેર બાબતે, એટલે બાળકોને શું જોઈશે, બાળકોને કેવું આપવાનું છે, એ બધી વિચારધારા એમની કેળવાય છે. એને આપણે કહીએ છીએ મેચ્યોરિટી, પરિપક્વતા. આ પરિપક્વતા જેમ જેમ કેળવાતી જાય છે તેમ તેમ એ યુવક અને યુવતી જે પિતા અને માતા બની ચૂક્યા છે એ હવે મિત્ર બનવાના શરૂ થાય છે. અને એ બંને વચ્ચે એક પ્રકારની મિત્રતા કેળવાતી જાય છે. અને એ મિત્રતા જ્યાં સુધીમાં બાળક જન્મેલું બાળક ઉછરીને 15 વર્ષનું એટલે કે SSC સુધી કે તમારી જેમ કોલેજ સુધી આવી જાય છે ત્યાં સુધીમાં આ બંને માતા પિતાની ભૂમિકા ભજવતા ભજવતા સાચા અર્થમાં મિત્ર બની જાય છે. પછી એમની વચ્ચે જાતીય આકર્ષણ નથી રહેતું. પછી એમની વચ્ચે કોઈ પણ જાતના જાતીય સંબંધ પણ ખાસ રહેતા નથી. પરંતુ એ બંને જણને એકબીજા વગર ગમતું નથી અને એ એકબીજા વગર ન ગમવું જે છે ત્યાંથી શરૂઆત થાય છે પ્રેમની. તમારા પપ્પાને કે તમારી મમ્મીને એમના એકબીજા વગર નહીં ગમતું હોવાનો અહેસાસ કદાચ તમે કર્યો છે કે નથી કર્યો મને ખબર નથી, પણ એ કરવા જેવો ખરો. કોઈક વખત તમે તમારી મમ્મીને કહેજો, પપ્પાની ગેરહાજરી, કે મમ્મી જાને મામાને ના 4-5 દિવસ રહી આવો, સાંભળજો મમ્મી શું જવાબ આપે છે. હવે મામાને કહીને મારે શું કરવું છે, કે કારણ કે હવે એને જેની સાથે જિંદગી જીવવાનો સંકલ્પ કર્યો છે એને છોડીને જવાનું એને મન નથી થતું, કારણ કે એની સાથેનું એનું બંધન બહુ મજબૂત થઈ ગયું છે. કારણ કે એ બંધનની અંદર હવે માત્ર આકર્ષણ નથી, એ બંધનની અંદર બાળકોની જવાબદારી નથી, એ બંધનની અંદર એમનો બંને જેમનો પરસ્પરનો પ્રેમ કોણ છે. તો આ વાત છે કે પહેલા 5 વર્ષ આકર્ષણ છે, પછીના 5 વર્ષ બાળકોનો ઉછેર છે, પછીના 5 વર્ષ બાળકોની કારકિર્દીની જવાબદારી છે, પછીના 5 વર્ષ બાળકોને ઠેકાણે પાડવાની જવાબદારી છે. એટલે 20 વર્ષ ગયા, તો લગ્ન 25મે વર્ષે ગયા હોય એમાં 20 વર્ષ બીજા ઉભે રહી જાય એટલે કેટલા વર્ષ થાય, એટલે પ્રેમ કરવાનો ટાઈમ નથી. સમજ પડી? એટલે 45 વર્ષે મેં તૃપ્તિને પ્રેમ કરવાનું શરૂ કર્યું. હું એવું કહું તો ચાલે, તમારું મને ખબર નથી કે તમારી જિંદગીમાં શું થશે, મને ખબર નથી, મારી જિંદગીમાં આ થયું છે. તો 45 વર્ષે પ્રેમ કરવાનું શરૂ કર્યું એટલે એને મને પૂછ્યું કે તો અખિલ આપણે આપણી જિંદગીમાં હવે શું કરીશું. એટલે દોસ્ત, અમારા લગ્ન 22 નવેમ્બર 1983 થયેલા અને હમણાં 22 નવેમ્બર ગઈ ને 2009, બસ તે જ દિવસે અમારું આ હનીમૂન ચાલુ થયું છે. ઉમરગામથી શરૂ કરીને આખા ગુજરાતની યાત્રા મારે અહીંયા કરાવી છે. આને પણ હનીમૂન જ કહેવાય ને, અમારી જિંદગીનું 27મું હનીમૂન. બસ આની અંદર બે જ વસ્તુ નહીં હોય, એક સેક્સ નહીં હોય અને બે બીજા બાળકો પહેલા નથી થવા. પણ તેમ છતાં પણ મને ખાતરી છે કે જયારે મારી આ યાત્રા પૂરી થશે ત્યારે મારે 2 લાખથી વધારે બાળકો હશે. હા કે ના?
એમાંના કેટલાક અહીંયા હાજર છે આ કે ના કેટલાક ખુરશીમાં બેઠેલા છે તે પણ બહુ તો ખોટું નથી ને. તો ફ્રેન્ડ બધી વાત મનની છે ગુરુ, બધી વાત મનની છે. મનમાં મને વિશ્વાસ છે કે આ મારા બાળકો છે તો આ મારા બાળકો છે, અને મનમાં આશંકા છે કે આ મારા બાળકો નથી તો નથી. હા કે ના ગુરુ, હું આશા રાખું છું તમે તારા સવાલનો જવાબ મળ્યો. સો ફ્રેન્ડ ધીસ ઇઝ વોટ આઈ વુડ લાઈક ટુ એડ, મારી જિંદગીની અંદર જે થઈ રહ્યું છે એની આ વાત છે. અને તમારી જિંદગીમાં શું બને અને શું બનવું જોઈએ એ વિચાર તમને કદાચ આ ફિલ્મોમાંથી મળ્યા હોય, અને જો તમારી જિંદગીમાં તમે આ ફિલ્મોને આધારે બે કદમ એવી દિશામાં જઈ શકો જે દિશામાં જીવાને માટે તમે આજે સંકલ્પ કરી શકો, તો હું સમજુ છું કે આજે તમારી સાથે અહીં આવીને બતાવેલા આ મારા બે કલાક સાર્થક થયા. આ કાર્યક્રમને અલ્પવિરામ મૂકીને જ હું પૂરો કરીશ, મને કદી ક્યાંય પૂર્ણવિરામ મૂકવાની ટેવ નથી. કેમ પૂર્ણવિરામ મૂકવાની મને ટેવ નથી, કારણ કે મારે પાછા આવો એટલે આવી શકાય. પૂર્ણવિરામ મૂકી દઉં તો તમે તો જાણો ને મને કહી દેશો ને. તો અલ્પવિરામ મૂકીને હું તો મારી સફરમાં આગળ જવાનો જ છું. હું અહીંથી આવતીકાલે ઉનાઈ થઈ, વ્યારા થઈ, પાસ્તર માંડવી થઈ, નેત્રંગ થઈ, ઉમરપાડા થઈ, નેત્રંગ થઈ, હેડિયાપાડા થઈ, ને બોડેલી થઈ, કવાંટ થઈ, અલીરાજપુર થઈ, અને છોટાઉદેપુર થઈ, દેવગઢ બારિયા થઈને દાવત જવાનો. આટલો પ્રવાસ કરવો જ છે, તમારા જેવા યુવાનોને મળવું જ છે, તમારા જેવા બાળકોની સાથે વાતો કરવી જ છે. આ મારો સંકલ્પ છે, તમે કરો કે ના કરો પણ હું કરીશ. કદાચ આજે પણ એવું છે ને, આપણું હોલમાં જઈશું તો શું થશે? કદાચ બહાર આવી વિચારધારા હતી. સાહેબે કીધું કે જાઓ બધા હોલમાં બેસી જાઓ, તમને ફિલ્મ બતાવવાની છે. એક બે મિત્રોએ મને આવીને પૂછ્યું પણ કહ્યું, સર શેની ફિલ્મ બતાવવાની? સર આજે એઇડ્સ ડે છે, તમે એઇડ તો નથી બતાવવાનું. જાત જાત તો આવ્યું, મને મને સવાલો પૂછ્યા બાળકો. મને બહુ ગમ્યું કે આપણને આપણા મનમાં સવાલ થવા જોઈએ, પણ સવાલ થયા પછી પૂછાવા બી જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણા મનમાં સવાલ થાય છે પણ પૂછતા નથી. હા, આવું કેટલું પૂછાય, આવું પૂછે તો બધા તો હશે, હસવાના છે ને, કોઈ રડવાનું તો નથી ને. તો પૂછો ને, પૂછવામાં શું વાંધો છે? ખરું ને, જિંદગીની અંદર મનમાં ગમે તેવો સવાલ પેદા થાય. બીજા લોકો જો રડવાના હોય તો એ સવાલ નહીં પૂછવું, પણ બીજા લોકોને જો આપણા સવાલને કારણે હસવા જ પડતું હોય તો હું સમજુ છું કે મરીને ઉપર જશે ને તો ભગવાન એમ કહેશે કે હવે થોડા તો હસાવીને આવ્યો છે, તને નહીં ઉભા નહીં રાખે, ઉભા નહીં રાખે. અને ઘણી વાર લોકો કહે છે કે તમે કેટલો જીવશો, મેં કીધું 200-300 વર્ષ તો જીવવાનું. તમને નવાઈ લાગે છે? નથી લાગતી ને, 200-300 વર્ષ તો જીવી જઈ કેવી રીતે? કારણ કે હું જયારે વર્ણન અધારે પડ્યો હોઈશ અને યવરાજા આવશે બેન્ચ પર બેસી મને પૂછશે, ચાલ ભાઈ તૈયાર થઈ જાય, ટાઈમ હો ગયા. એટલે હું એને કહીશ કે વાંચતા જા, સરકારી વિનયન કોલેજમાં જા, અને ત્યાં વિદ્યાર્થીને પૂછ કે ભાઈ હું અખિલને લેવા ગયો છું, લઈ જાઉં? પછી જો એ લોકો કહે કે હા લઈ જાઓ તો લઈ જાજો, એ લોકો કહે કે ના તો પછી તમારે ના લઈ જવાય, તમે શું કહેશો? મારી ઉપર શું જરૂર છે? જે મરેલાઓ ઉપર ગયા છે તેમને જીવાડીને મારે શું કરવું છે? જે જીવે છે એ લોકોને જો જગાડી દઉં તો આ ભારતનું ભવિષ્ય કેવું થઈ જશે? હા કે ના? બસ દોસ્તો, અમારે જેવા બધાની હવે ચિંતા ના કરો. તમારે આ ભારતનું સુકાન હાથમાં લેવાનું છે. દિલ્હી હોય, ગાંધીનગર હોય, કે તમારા સ્થાનિક ગ્રામ પંચાયત હોય, એક સક્ષમ સશક્ત નેતૃત્વ પૂરું પાડવા માટે એક એવા વ્યક્તિઓ તરીકે તમારે હવે ઉભરવાનું છે કે જ્યાં તમે તમારી જિંદગીને જોઈ શકો, તમારી જિંદગીનું નેતૃત્વ કરી શકો, તમારા પરિવારનું નેતૃત્વ કરી શકો, અને સાથે સાથે એક એવા સમાજનું નિર્માણ કરી શકો કે જ્યાં એકબીજાની સાથે આપણે પ્રેમથી જીવી શકીએ, સ્નેહથી જીવી શકીએ. કારણ કે લો અને લવ આ બે વચ્ચે બહુ ઓછો ફેર છે. ઇફ યુ સ્ટાર્ટ લિવિંગ વિથ લવ, દેર ઇઝ નો નીડ ઓફ લો. એન્ડ ઇફ યુ સ્ટાર્ટ ફાઇટિંગ વિથ લો, દેર કેન નેવર બી લવ. મારી વાત સાચી છે? હવે જિંદગી કેવી જીવવી એ તમારે પસંદ કરવાનું છે. કોઈ સવાલ બહેનો તરફથી? હજુ પણ સવાલ પૂછી શકાય, પૂછવા કોઈ સવાલ બસ કોઈ સવાલ નથી. હું જયારે એવું પૂછતો છું કે કોઈ સવાલ પૂછવા છે ત્યારે મને જવાબ મળે છે કે નહીં સર કોઈ હવે કોઈ સવાલ નથી, તો મને મનમાં શંકા થાય છે. શું મેં એટલું બધું સારું સમજાવ્યું કે તમને બધું સમજાઈ ગયું?
કે પછી સર તમે જે કંઈ પણ ભૂલી ગયા ને એમાં પ્રોબ્લેમ એ જ હશે કે સમજ પડી હોય તો અમે તમને પૂછ્યા ને કે શું શું સવાલ પૂછો, કારણ કે સમજની સમજ જનરલી પડતી નથી કે સમજ માણસને પડી ગઈ નહીં, કારણ કે સમજ સમજાવનારને પણ એ ખબર હોતી નથી કે સમજનાર શું સમજે છે, કારણ કે સમજનારને જો એ ખબર હોય કે એ શું સમજે છે તો જ એ સમજાવનારને કહી શકે કે મારે શું સમજવું છે, તો જ સમજીને સમજાવનાર સમજનારને સમજાવી શકે કે તારે જે સમજવું હતું તે સમજાવવામાં હું સફળ થયો કરો. સરખી હેંગ થઈ ગઈ હવે બરાબર છે, કમ્પ્યુટર હેંગ થઈ ગયું, હવે એને રીસ્ટાર્ટ કરવું પડશે. એનીવે તો આ જિંદગી છે, મારી જિંદગીના 52 વર્ષે હું અને તૃપ્તિ આવું જીવન જીવીએ છીએ. કદાચ તમને એમ પણ થાય કે તમે સરકારની કોઈ યોજના સાથે આવો છો, ના સામાન્ય રીતે કૂતરું માણસને કરડે તો એને હડકવા થાય કે ના, પણ અમે કૂતરાને કરી આવ્યા છીએ બરોબર. અમે એમ નક્કી કર્યું હતું કે જિંદગીના 50 વર્ષ સુધી નોકરી કરવી, ધંધો કરવો, રૂપિયા કમાઈ લેવા, જરૂર જેટલા વધારે નહીં. છેલ્લા 20 વર્ષ દરમિયાનમાં હું ક્યાંય કોઈના લગ્નમાં ગયો નથી, એટલે મહેરબાની કરીને તમારામાંથી કોઈએ મને લગ્નની કંકોત્રી મોકલવી અટકવાનો નથી, કારણ કે હું પછી ક્યાંય કોઈના લગ્નમાં ગયો નથી, કારણ કે લગ્નમાં જઈએ એટલે 21-51-101 કરવા પડે બરોબર. એને પછી એટલા 21-51-101 મારા ગાડીના પેટ્રોલ તરીકે હું જો વાપરું તો એટલા ગામડામાં જઈ શકું ને, એટલા લોકોને મળી શકું. મારો આ યજ્ઞ થઈ ગયો છે, મને આ કરવું વધારે ગમે છે. તો હું એવું સમજુ છું કે અમારા અને તૃપ્તિના 26માં મધુરગ્નિના સમયનો આ જાતનું નાનું રિસર્ચ થઈ ગયું, ભલે નામ આઈસ્ક્રીમ નથી તેથી શું થઈ ગઈ, ટેમ્પરરી આઈસ્ક્રીમ ખાઈ જેવું થાય. એનીવે પોઈન્ટ ઇઝ, જિંદગીની અંદર બે લમણાની વચ્ચેના ભાગની દુનિયા જે છે ને એ જ તમારું આખું ભવિષ્ય નક્કી કરે છે. તમે તમારા આત્મવિશ્વાસને એક વખત ઓળખી લો કે તમારી અંદર શું છે અને તમે શું કરી શકો એમ છો, બસ આ દુનિયા તમારે માટે છે. આટલા મોટા મેદાનની અંદર તમારે કઈ રમત રમવી છે એ રમતના નિયમ જાણી લો, એ રમત રમવાના સાધન ઓળખી લો અને એ સાધનોને ઉપયોગમાં લેવા માટેની આવડત કેળવી લો. દોસ્તો હું નથી માનતો કે જિંદગીમાં ક્યારેય તમે પાછા પડશો, ચાહે તમે વકીલ બનો, ચાહે તમે એન્જિનિયર બનો, ચાહે તમે કલેક્ટર બનો, ચાહે તમે ડીએસપી બનો, અરે છેવટે ફાફડા જલેબીની રેકડીવાળા બનો, પણ એવા બનો કે માઇલ માઇલ દૂરથી લોકો તમારે ખાવા માટે, પીવા માટે, રહેવા માટે, જમવા માટે, રૂપવા માટે, રેકવા માટે, ભણવા માટે, વાંચવા માટે, રમવા માટે આવે, કે જેથી કરીને લોકો ઓળખે કે ક્યાંક જવું તો એવી જગ્યાએ જવું કે જે વ્યક્તિનું નામ છે. કારણ કે જયારે તમારું નામ થાય છે તો એની પાછળ પાછળ તમને એના દામ ચોક્કસ મળવાનું છે, હા કે ના. પણ અનફોર્ચ્યુનેટલી આજના સમયમાં લોકો દામ મેળવવા માટે દોડાદોડી કરે છે. તો કામ એવું કરો કે નામ થાય, અને નામ થાય તો દામ તો એની મેળે આવવા થાય. બસ આ એક નાની થિયરી છે જે જિંદગીમાં કદાચ તમને કામ લાગે એ હેતુથી, વગર લાગે હું તમને આપી જાઉં છું, જેનું તમારે કાંઈ ચૂકવવાનું નથી. તમને શું લાગે છે આજના આ કાર્યક્રમમાં તમને મળેલી માહિતીની કિંમત કેટલી? કિંમત કોઈ કહી શકશો? ચલો આપણે એક સાદા ઉદાહરણથી શરૂ કરીએ. આ એક ઝેરોક્સ કરેલું કાગળ છે, આની કિંમત કેટલી? કિંમત હું મૂલ્યની વાત નથી કરતો, કિંમતની વાત કરું છું. મૂલ્ય અને કિંમત વચ્ચેનો ફેર તો ખબર છે ને, તમે બધા આર્ટના વિદ્યાર્થીઓ છો એટલે મારા આ બધું તમને ના કહેવાનું, તમને આ બધું ખબર છે. તો આનું મૂલ્ય અને કિંમત, તો તમને શું લાગે છે આજના આ 2 કલાકનો સમય તમારે માટે કિંમતી હતો કે મૂલ્યવાન હતો? મૂલ્યવાન હતો. તો હવે એની કિંમત આપી શકાય ખરી? કેમ 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 એ વાત ખરી પડે છે, તેમ છતાં પણ પૈસા દેવા હોય તો કેટલા દેવા જોઈએ? કિંમત તો આપવી જ પડશે ને સાહેબ, કિંમત તો આપવી જ પડશે. આપણે કોઈ પણ સંજોગોમાં કાલે, હા તારી વાત સાથે હું સમજ છું. તો સિદ્ધાંતો પુસ્તકના 2 પુઠાની વચ્ચે છાપવાની અને સાચવી રાખવાની વાત છે, હું વ્યવહારની વાત કરું છું. હવે વ્યવહાર, હું વ્યવહારની વાત કરું છું દોસ્ત, હું વ્યવહારની વાત કરું છું. કિંમત આપણને જો કિંમત આંકતા નહીં આવડે, આપણને જો કોઈની કિંમત આંકતા નહીં આવડે તો દોસ્તો જિંદગીમાં આપણને આપણી કિંમત પણ રાખતા નહીં આવડે. જે દિવસે તમે નોકરી લેવા જશો ને તે દાડે તમારા મોંમાં એવા શબ્દો હશે, સાહેબ તમારી સંસ્થા દ્વારા જે પગાર આપવામાં આવશે તે મને મંજૂર છે, એવું ના ચાલે. તમારી પણ એક કિંમત તમારે નક્કી કરવી પડશે, અને તમારી કિંમતનો આધાર છે તમારું મૂલ્ય કેટલું છે. આ 2 કલાકનું મૂલ્ય તમે સમજી શક્યા છો, તો એ 2 કલાકની કિંમત પણ તમારે નક્કી કરવી જોઈએ.
હું એવું માનું છું. બે કલાકની કિંમત પણ નક્કી કરતા તમને આવડવી જોઈએ. ચાલો એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે મેં એક શર્ટ પહેર્યું છે. આને ખબર છે ક્વોલિટી કેવી છે કાપડની. તો હું એની સાથે વાત કરું કે તો આ શર્ટની કિંમત કેટલી? કિંમત 250 રૂપિયા. 250 રૂપિયાની કિંમતની વાત શર્ટ મેં કાઢ્યું છે. એની ઉપર 1, 2, 3, 4 અને 5 બટન લાગેલા છે. આ 5 બટનની કિંમત કેટલી હશે? બટનની કિંમત 25 રૂપિયા. એટલે 5 રૂપિયાનું એક બટન, એવા 25 બટન લાગેલા છે. 250 રૂપિયાની કિંમતનું શર્ટ છે, એની ઉપર 25 રૂપિયાની કિંમતના 5 બટન છે. દુકાનદાર કહે છે કે હું 25 રૂપિયાના બટન કાઢી લઉં અને 225માં શર્ટ આપી દઉં, તો લેવાય કેમ ના લેવાય? એને હિસાબ તો વ્યાજબી કર્યો ને, એને હિસાબમાં કઈ ભૂલ નથી કરી. 250 શર્ટ છે, એમાંથી 25 રૂપિયાના બટન કાઢી લીધા છે, તો એને 25 રૂપિયાની કિંમતમાં ઓછા કરીને મને કીધું કે હવે આ શર્ટ તમે 225માં લઈ જાવ, શું ખોટું કર્યું? બટન વિનાનો શર્ટ ન લેવાય. ઠીક છે, ચલો 25 રૂપિયાના બટન લઈ જાઓ, શર્ટ કરવા દો. તો પણ એનો અર્થ એમ કે આનું અને આનું બેનું સાચું હોવું જરૂરી છે. જિંદગીમાં ભાઈ અને બહેનનું સાથે હોવું જરૂરી છે, પતિ અને પત્નીનું સાથે હોવું જરૂરી છે, શિક્ષક અને શિષ્યનું સાથે હોવું જરૂરી છે. સંસારમાં રાત અને દિવસ સાથે આવે, દુઃખ અને દુઃખ સાથે આવે, ચડતી અને પડતી સાથે આવે, સંપત્તિ અને સંતાપ પણ સાથે આવે, અને સુખ અને શાંતિ પણ સાથે આવે. બરાબર છે. એટલે જીવનયાત્રામાં જન્મ થયો ત્યાંથી તમારો શ્વાસ અને વિશ્વાસ તમને મૃત્યુ તરફ લઈ જાય છે, અને મૃત્યુ તરફ જતામાં આ બધું સાથે જ આવવાનું છે. હા કે ના? સાથે આવ્યું ખરું, પછી લેતો શું એમાંથી? કામનું કે નકામું? નકામું કામનું. તો કામનું લેવા માટે આંખની જરૂર નહીં પડે, કાનની જરૂર નહીં પડે, સમજણની જરૂર પડશે. તો સુદામા સુખી હતા કે કૃષ્ણ સુખી હતા? શા માટે? કારણ કે એને કૃષ્ણ જેવો મિત્ર હતો. ખરું કે ખોટું? તો તમારા મિત્ર કોણ છે? સુદામા જેવા છે કે કૃષ્ણ જેવા છે? નક્કી કરી નાખો. આ ઉંમરે મોટા ભાગના લોકોને પોતાના મિત્ર કેવા હોવા જોઈએ એ ખબર નથી, એટલે મારે આ વાત કરવી પડી. એટલે મારે આ વાત કરવી પડી. આ મારો બહુ ફાસ્ટ ફ્રેન્ડ છે, બસ માટે ઉભો ના રહી, બસ પકડીને જતો પણ રહે. એ ફ્રેન્ડ શું કામનો? ફ્રેન્ડ એટલે એવો છે કે જે સુખ દુઃખમાં કામ લાગે. અરે દુઃખમાં નહીં તો કઈ નહીં, દુઃખમાં તો કામ લાગે જ, અને એને કહેવા ના જવું પડે કે મારે દુઃખ છે, જરાક આવીને ઉભો રહે, કે તમે કહો એ પહેલા આવીને ઉભો રહી જાય. અહીંયા તો એને લીધે દુઃખ થતું હોય, એને લીધે દુઃખ થતું હોય, તો એ બરાબર નથી. તો કંઈક આવી બધી વાતો છે, જિંદગીની વાતો છે, જિંદગીને જીવવા માટેની વાત છે, જિંદગીને માણવા માટેની વાત છે, જિંદગીમાં નેતૃત્વ લેવાની વાત છે. આવી બધી વાતોની મારી આ બધી ફિલ્મોનો આ આખો પ્રોગ્રામ અત્યારે હું મેં કર્યું એ પ્રમાણે ગુજરાત રાજ્યના 90 સ્થળોએ કરવા અમે જઈ રહ્યા છીએ. આ કરવા માટેના સાધનો અમે જાતે વસાવી લીધા. અમે જે કારમાં આવ્યા છીએ એ કાર પણ અમે જાતે વસાવી લીધી છે, પણ એક કામ અમે બાકી રાખ્યું છે. આ કારમાં પેટ્રોલ અમે નથી પુરાવતા, તો ચાલે કેવી રીતે? આને સવાલ તમને. હા, આ કારમાં પેટ્રોલ મારા બાળકો ભેગા કરીને મને આપી દેતા હોય છે. કેટલા લીટર પેટ્રોલ? પેટ્રોલ શું ભાવ હોય છે? એક લીટર પેટ્રોલ કેટલા હોય ભાઈ? 47 રૂપિયાનો. બરાબર. અહીં બેઠેલા વ્યક્તિઓએ ભેગા થઈ અને 2 લીટર પેટ્રોલ નાખવું હોય તો કેટલા રૂપિયા ભેગા કરવા પડે? 100 રૂપિયા. તમે આપણે પડતાનો લાંબો હિસાબ મૂકીએ, તો 100 રૂપિયા ભેગા કરવા માટે અહીં બેઠેલા લોકોએ કેટલા પૈસા કાઢવા પડે? 8 ના. કદાચ એવું લાગે છે મને અત્યારે કે 30 પૈસા. ખરું ને? અને કદાચ જો તમારા સુધી કોકને ગુટકા ખાવાની આદત હોય, કદાચ 300 રૂપિયા નો આવે, પણ માણસ ખૂબ અમીર હોય તો ગુટકો ખાઈ શકે. બહુ અમીર માણસ હોય ને
બહુ દવંગર બહુ પૈસા વાળો માણસ હોય તે જ ગુટકો ખાઈ શકે. શા માટે? સાદી ગણતરી છે, હું તમને સમજાવી દઉં. એક રૂપિયાનો એક પાકેટ જે ગુટકાનો આવે છે એમાં વજન કેટલું નીકળે? એક ગ્રામ. એટલે એક રૂપિયાનો એક ગ્રામ, દસ રૂપિયાના દસ ગ્રામ, સો રૂપિયાના સો ગ્રામ, હજાર રૂપિયાનો કિલો. હજાર રૂપિયા કિલો ગુટકો ખાનાર માણસ પૈસા દ્વારા કહેવાય ને? હે, ખરું ને? એટલે એવા છોકરાને તો શિષ્યવૃત્તિ ના અપાય, એની પાસેથી લઈ લેવાની હોય. તો બીજાને માટે આવે ના કરતા. સમથિંગ લાઈક ધીસ. આ બધી વિચારધારા છે આપણી, કે મારી જિંદગીની અંદર હું હજાર રૂપિયા કિલોનો ગુટકો ખાઉં એના કરતા 850 રૂપિયાના કાજુ ખાઉં તો હું ખોટું છું. વિટામિન ઈ જશે અંદર, વિટામિન ઈ જશે તો ચામડી દ્વારા અખિલભાઈ કરતા તો 100% ઉજળો થઈ જશે. તમારે તો જરૂર છે અત્યારે માર્કેટમાં. શું જોશે તમારી સામે જગારા મારતો છે? Thank you.